हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण फ्रेंड्स। नीर हाय करो। हाय। आज 10મા દિવસની સવાર થઈ ગઈ છે અને નાસ્તો આવી ગયો છે। નાસ્તામાં શું શું છે તે આપણે જોઈ લઈએ। આજે સન્ડે છે તો સેજ બધા લેટ છીએ અમે, પણ બધા આજે પહેલા ફ્રેશ થઈ ગયા છીએ। તો ચાલો નાસ્તો કરી લઈએ। તમને હું ખોલીને બતાવી દઉં। તો મિત્રો, નાસ્તામાં પહેલો દિવસ યાદ આવી ગયો। નાસ્તામાં છે દેખીને ટેસ્ટી લાગે એવા ઉત્તપમ, બે બ્રેડ, બટેકા પૌવા, સંભાર, જામ અને બટર। અને આવી રીતે અમે છોકરાઓને બ્રેડ બટર ભાવે છે એટલે અમે સવારમાં ચાર નાસ્તોની પ્લેટ લઈએ છીએ। તો નાસ્તો કરી લઈશું, તમને હું ચાખીને બતાવી દઉં કે આજે કેવો ટેસ્ટ છે। ઉત્તપમ લઈશું, ટેસ્ટી બટેકા પૌવા, ટેસ્ટી સારા છે બટેકા પૌવામાં। અહીં મેઇન સ્વાદમાં સરસ વરિયાળીનો સ્વાદ બહુ સરસ આવે છે। હવે હું પણ મારા બટેકા જ્યારે પૌવા બનાવીશ ત્યારે વરિયાળી જરૂરથી ઉપયોગ કરીશ, બહુ સારો ટેસ્ટ લાગે છે। મિત્રો, તમને એવું થતું હશે કે આ શું બતાવી રહ્યા છે, તો તમને જણાવી દઈએ કે આ એક જુગાડ છે। શેનો જુગાડ છે એ તમને થોડી વારમાં ખબર પડી જશે મિત્રો। તો મિત્રો, આ જે જુગાડ છે તે છાશ ગળવા માટેની ગળણીનો જુગાડ છે। આ જુગાડ હીરુએ તેનો દિમાગ લગાવીને બનાવ્યો છે, કેમ કે તેને માખણવાળી છાશ બહુ ભાવતી નથી, એટલે છાશમાંથી માખણ દૂર કરવા માટે, એટલે કે ફોદા દૂર કરવા માટે આ એક જુગાડ બનાવેલો છે। જોઈએ હવે તે કામ કરે છે કે નહીં। તમે જોઈ શકો છો થોડીક થોડીક છાશ ગળાઈને નીચે જઈ રહી છે, ધીરે ધીરે સમય લાગશે, પણ મને લાગે છે કે છાશ ગળાઈ જશે ખરી અને ઉપર જે માખણ વધશે તે અમારે રૂહીને બહુ ભાવે છે, તો અમારી રૂહી ખાઈ જશે હસતા હસતા। એકચ્યુઅલી અહીંયા હોટલમાં અમારી પાસે ગળણી નથી એટલે અમારે આ બધા જુગાડ કરવા પડે છે। હોટેલમાં માગી પણ તેમની પાસે પણ અવેલેબલ નથી, એટલે આવું દિમાગ લગાવીને થોડું કરવું પડ્યું। જો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાની છાશ ગળાઈ ગઈ છે અને માખણ પણ ઉપર જમા થઈ ગયું છે, એટલે રૂહી અને હીરુ બેઉ ખુશ થઈ જશે। તમે જોઈ શકો છો જેવી રીતે આપણે પેલી ગળણીમાં ગળીએ ને એ રીતનું જ ગળાયેલું છે। ચમચીથી માખણ તમે જોઈ શકશો અલગ થઈ ગયું છે, માખણ હટાવી દઈશું એટલે બીજી છાશ ગળવામાં વાંધો ના આવે। આ માખણ અમે રૂહીની નાનકડી કડાઈમાં કાઢી લેવાના છીએ, કારણ કે અમારી પાસે અહીંયા બીજા કોઈ વાસણ અવેલેબલ નથી, એટલા માટે ટીપા પડી રહ્યા છે। તમે જોઈ શકો છો ઓલમોસ્ટ અડધું બાઉલ ભરાઈ ગયું છે અને આ રીતે ગળવાથી સરસ મજાની છાશ નીચે મળે છે અને ઉપર માખણ બની જાય છે, મતલબ અલગ થઈ જાય છે, બનેલું જ હોય છે। જે લોકોને પાતળી છાશ પીતા હોય એને માખણવાળી ફોદાવાળી છાશ ભાવતી નથી, તેમના માટે આવી રીતે આ જુગાડ કામ આવી શકે છે। આવું એક એલ્યુમિનિયમ ફોઇલનું બાઉલ જો તમે ક્યાંય પણ બહાર હોટેલમાં રહેતા હોય તો મળી જતો, સામાન મળી જશે આરામથી। તેની અંદર આવી રીતે પેનથી નાના નાના હોલ પાડીને તમે આ રીતે ગળણી બનાવી શકો છો અને આ ગળણીથી છાશ અને માખણ અલગ કરી શકો છો। માખણ બહુ સરસ લાગે છે, ગામડામાં આપણે જે રીતે ખાય છે ભેંસના દૂધનું માખણ એવું જ દેખાય છે। ઓલમોસ્ટ બાઉલ ભરાઈ ગયો છે અને અમારો જુગાડ સક્સેસફુલ સાબિત થયો છે। આ રીતે એલ્યુમિનિયમ ફોઇલનો તમે આવો પણ ઉપયોગ કરી શકો છો જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય,
પણ આ રીતે જ ક્રિએટિવિટી, આનું જ નામ છે મિત્રો. જો માખણ જોવો તમે, આની સાથે ભાખરી કે રોટલો હોય તો કેવી મજા આવી જાય. તો અમારી રૂહી હવે માખણ ટેસ્ટ કરવા માટે આવી ગઈ છે, એનું ફેવરિટ છે. રૂહી કેવું છે બેટા? પૂછ્યા વિના કહી દીધું. હા, યમી. કેવું ઘરે આપણે બ્લેન્ડર થી કરે એવું જ છે ને? જો મમ્મી આમાં કરી દેજો. જો મમ્મી કેવું બનાવ્યું છે આમાં. જો નેવો, યમી. મમ્મી નો ભા બેટા, મમ્મી નો ભા. તો મિત્રો, જમવામાં ચોળાનું શાક છે કઠોળમાં, દાળ ફ્રાય, કાકડીનું સલાડ, ભાત, અથાણું, રવાનો શીરો છે, અને દૂધી ચણાની દાળનું શાક, રેગ્યુલર 3 રોટલી. તો હું ફ્રેન્ડ્સ તમને ચાખીને બતાવું કે ટેસ્ટ કેવો છે તે. આવી રીતે 12ની રોટલી હોય તે લોકો મોસ્ટ ઓફ ડાયરેક્ટ તેના ઓલા પર શેકીને કરતા હોય છે, ફૂલાવતા હોય છે. જાડી હોય તો પણ તમે આવી રીતે આમ કટ કરશો વચ્ચેથી, તો આવી રીતે ખુલશે. તો પછી પાતળી રોટલી તમને ખાવાની મજા આવશે, ડૂચા નહીં વળે મોઢામાં. તો તમને હું પહેલાં તો દૂધી દાળનું શાક ચાખીને કહું. સારું છે, દૂધીના મોટા મોટા કટકા છે. ચોળાનું શાક બતાવું ચાખીને. સારું છે, સહેજ ખારું છે. શીરો છે રેગ્યુલર ટેસ્ટમાં જે રોજ આવે છે, મીન્સ જ્યારે જ્યારે આવ્યો છે તે આ જ સ્વાદનો આવ્યો છે. દાળ ફ્રાય તો ઓલવેઝ સેમ ટેસ્ટની જોઈએ છે. હવે રૂહીને હું માખણ જે બનાવ્યું તમે જોઈ શકો છો, એકદમ ઓળા જેવું માખણ છે. તો એ ભાતમાં નાખીને અથાણું નાખશે. તે ગાળેલી છાશ છે જે મને ફોદા વગરની નથી ભાવતી, એટલે સ્પેશિયલ કરેલી, બીજી બોટલ કરેલી તેમાં સહેજ પણ ફોદા નથી થયા. જો તમને એવું થાય કે એવું શું કામ થયું તો મને જરૂરથી કોમેન્ટ કરજો, હું તેનો જવાબ તમને કોમેન્ટમાં આપીશ. ચાલો મિત્રો હવે જમી લઈએ. નિર્વાબેન ડગ ડગ કરે એ પહેલા, નહીંતર વળી કંઈક ને કંઈ ઊંધન ચટ્ટું દાળ ને ભાત ને કરે છે રોજ, નહીં તમે જોતા જ હશો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. સાંજના 5 વાગી ગયા છે અને મસ્ત ગરમા ગરમ જસ્ટ ચા આવી છે, સાથે ગુટે બિસ્કિટ આવ્યા છે, અને આજના નાસ્તામાં સવારે બ્રેડ હતી તેને ફ્રીજમાં અંદર રાખી દીધેલી. તો સાથે આજે બ્રેડ બટર પણ ખાશું, 5 બ્રેડ છે, અને 3 બટર બચેલા હતા, ઓલમોસ્ટ 2.5 જેવા છે. તો હવે એન્જોય કરી લઈએ. જમવાનું આવી ગયું છે, રાતના 8:30 વાગી ગયા છે. જોઈ લઈએ શું જમવાનું આવ્યું છે તે. તો મિત્રો આપણે પ્લેટ ખોલી લેશું.
રેગ્યુલર ની જેમ ત્રણ રોટલી મટર પનીર નું શાક છે, બીજું શાક રીંગણા બટેકાનું છે, સલાડમાં ટમેટા, ગુલાબજાંબુ, રાઈસ, દાળ ફ્રાય અને અચાર. તો મિત્રો, તમને હું મટર પનીરનું શાક અને રીંગણાનું શાક કેવું છે તે હું ચાખીને કહીશ. મટર પનીર સુપર છે. હવે રીંગણાનું શાક ચાખીશું. રીંગણા બટેકા છે, પર્સનલી મને રીંગણા ઓછા ભાવે છે. સ્વાદ સરસ છે. દાળ ફ્રાય નો રેગ્યુલર ટેસ્ટ હોય છે, ગુલાબજાંબુ નો પણ રેગ્યુલર જમા આવતા હોય એવી રીતના રેગ્યુલર જ છે. તો પણ ચાખીને કહી દઉં, કીધું તેમજ જાંબુ. તો મિત્રો, જમવાનું જમી લઈએ, બાળકોને જમાડી લઈએ. તો મિત્રો, 10મો દિવસ જલ્દીથી પતી ગયો, બચ્ચાઓ સૂઈ ગયા છે. તો આ વ્લોગમાં હવે આટલું જ. નવા વ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો. જય શ્રી કૃષ્ણ.